લોકસભાની ચૂંટણીમાં એક સમાજ જેને ભાજપના નાકમાં દમ કરી દીધો એવું કહેવાય, કારણ કે એ સમાજનો દબદબો પણ એટલો કે એને નજરઅંદાજ ન કરી શકાય. ભારતીય જનતા પાર્ટીએ બધી જ રીતના એમને મનાવવાનો પ્રયાસ કર્યો પણ એ ન માન્યા અને એ ભાજપની સામે થયા. હું ક્ષત્રિય સમાજની વાત કરી રહી છું. ક્ષત્રિય સમાજ લોકસભા ચૂંટણી સમયે ભાજપ સામે થયા હતા અને એ આંદોલનને બધું જ બધાને યાદ છે. ચૂંટણીમાં ભાજપને હેરાન ન થાય આગળની ચૂંટણીઓમાં એટલે અમિત શાહે અત્યારથી જ બધું પોતાના હાથમાં લઈ લીધું છે અને કમાન સોંપી દીધી છે ક્ષત્રિય દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાને. નમસ્કાર, આપની સાથે હું છુપાયેલ રાઠોડ. થોડા દિવસ પહેલા જ શંકરસિંહ વાઘેલા અમિત શાહને મળ્યા હતા. ત્યાર પછી બધાને એવું લાગ્યું હતું કે દાળમાં કંઈક તો કાળું છે. આ મુલાકાત બાદ શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે આ તો માત્ર એક શિષ્ટાચારની મુલાકાત હતી, પણ જ્યારે બે દિગ્ગજ નેતા મળે છે, રાજકારણમાં હોય છે, ત્યારે કંઈક નવા જૂની થાય તો જ મળ્યા હોય અને કાં તો પછી કંઈક નવા જૂની થવાની હોય એટલા માટે મળ્યા હોય, એ પાક્કું જ હોય છે. અને હમણાં વાતો એવી પણ આવી રહી છે કે ક્ષત્રિય સમાજ ભાજપને આગળ જતાં નુકસાન ન કરે એટલે શંકરસિંહ વાઘેલાને કામ સોંપવામાં આવ્યું છે. થોડા દિવસ પહેલાં જ શંકરસિંહ વાઘેલા ગોતામાં જે ક્ષત્રિય સમાજ ભવન છે ત્યાં આગેવાનોને મળ્યા હતા. સમાજના અને એક નવું સંગઠન બનાવવાની અને એક નવો મંચ ઊભો કરવાની વાત થઈ રહી છે. રાજકીય રીતના આગામી ચૂંટણીના સંદર્ભમાં આને જોવામાં પણ આવી રહ્યું છે. ટૂંક સમયમાં શંકરસિંહ એની જાહેરાત વાજતે ગાજતે કરી શકે તેવી પણ સંભાવનાઓ લાગી રહી છે. શંકરસિંહ વાઘેલા એમ પણ કોઈ પણ ચૂંટણી આવે એટલે ચર્ચામાં આવી જતા હોય છે. હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની જ છે, થોડો જ સમય બાકી છે એટલે બાપુ પાછા જાગ્યા છે. હવે ક્ષત્રિય સમાજ એક થાય અને આગળ ચૂંટણીમાં ખેલ થાય એ આગળનો સમય બતાવશે, કારણ કે ગુજરાતમાં ભાજપનો એક મહત્વનો આધારસ્તંભ શંકરસિંહ વાઘેલા જે તે સમયે રહ્યા હતા, પણ પ્રથમવાર ભાજપને સત્તા મળી ત્યારે તેમણે જ તેમને ધ્વસ્ત કરી દીધા. 82 વર્ષની વયે પણ તેઓ હજી પણ રાજકીય પક્ષ નથી એમનો, પણ છતાં પણ એ હથિયાર હેઠા એમણે નથી મૂક્યા. શંકરસિંહ વાઘેલાની રાજકીય સફર પણ ઘણી ઇન્ટરેસ્ટિંગ રહી છે. તેઓ જનસંઘમાં જોડાયા તે પહેલાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા હતા. જનસંઘમાં કેશુબાપા પહેલાં અનેક જે જૂના નેતા છે, જૂના જોગ્યો કહેવાય, એમની સાથે તે હતા. 1977માં જનસંઘ જનતા પક્ષમાં વિલીન થઈ ગયો, પરંતુ થોડા વર્ષ પછી જનતા મોરચા વિખેરાઈ ગયો અને પછી હવે જનસંઘના નવા સ્વરૂપે ભારતીય જનતા પાર્ટી બની, જેમાં પણ એ હતા. ભાજપમાં બાપુનો ઝડપીથી ઉદય થયો અને તે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ પણ બન્યા. 1987 બાદ શંકરસિંહ અને ભાજપ બંનેના ચિત્ર બદલાયા. નરેન્દ્ર મોદીની કામગીરી અને જે રીતના ભાજપ આગળ વધારવાનું હતું એ બંને બાપુ સાથે સેટ ના થયું. એમના નીતિના પગલાંઓ ને બધું જ બહુ અલગ હતું એટલે શંકરસિંહ વાઘેલાએ ત્યારે જ એ વિરોધ નોંધાવ્યો અને બાદમાં બળવો કર્યો. મુખ્યમંત્રી પણ બન્યા પછી જતા અને પછી બહુ જ લાંબી મોટી સફર કાપી અને અહીંયા પહોંચ્યા છે. તો હવે શંકર બાપુ ક્ષત્રિય અને ભેગા કરી અને શું નવું કરે છે તે જોવાનું રહ્યું અત્યારે આ વિડીયોમાં. બસ આટલું. જો તમે એમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.